રાજકોટ ખાતે હજી ગેમઝોન આગની દુર્ઘટના બની, ખૂબ જ દુઃખદ દુર્ઘટના બની છે. તેના અનુસંધાને સરકારશ્રીની સૂચના મુજબ અને માનનીય કલેક્ટરશ્રીની સૂચના મુજબ જે જાહેર સ્થળો જેવી કે હોટેલ હોય, રેસ્ટોરન્ટ હોય, પેલું આ રિસોર્ટ હોય, અથવા ફન મેળા હોય, એવા જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી, ફાયર એક્સ્ટિંગ્યુશર કે સરકારશ્રીના જે નોર્મ્સ મુજબના નિયમો મુજબ જે કંઈ પરવાના કે મંજૂરી લેવાની થતી હોય તે અંગેનું ચેકિંગ કરવાના પોલીસ ખાતા અને રેવન્યુ ખાતા ના સ્ટાફ દ્વારા સંયુક્ત ચેકિંગની ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવે છે. આજે અમે વીરપુર ખાતે પીએસઆઈ શ્રી વીરપુર તથા અમારી ટીમ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે કે જ્યાં ખાસ કરીને મોટી મોટી હોટેલો આવેલી છે તેમનું ચેકિંગ કરતાં તેમની જગ્યાએ ફાયર એક્સ્ટિંગ્યુશરને ફાયરને સાથે અને અન્ય કોઈ લીગલી જે મંજૂરી લેવાપાત્ર થતી હોય તેવી મંજૂરી છે કે કેમ, અન્યથા તાત્કાલિક અસરથી રજૂ કરવા અને ત્યાં સુધી સ્વૈચ્છિક તમે અમે કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટ ચાલુ નથી, સ્વેચ્છાએ પોતાની રીતે બંધ જ રાખેલ છે અને જ્યાં સુધી આ ફિલફુલ નહીં કરે અને કાગળિયા નહીં રજૂ કરે કે મંજૂરી નહીં મેળવે ત્યાં સુધી તમામે સ્વૈચ્છિક રીતે બંધ રાખેલ છે. અને વિશેષમાં જેતપુર હોટેલ, ધર્મશાળા અને ગેસ્ટ હાઉસ એસોસિએશન છે એના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી પણ ખ્યાલ આવ્યો એટલે આવેલા છે. વીરપુરમાં આશરે 60ની આસપાસ આવા ગેસ્ટ હાઉસ ધર્મશાળા આવેલા છે. તે તમામ વીરપુર જલારામ બાપાના મંદિરે જે દર્શનાર્થી આવતા હોય છે, યાત્રાળુ આવતા હોય છે, તેઓને રહેવાની વ્યવસ્થા છે. કોઈ ગેસ્ટ હાઉસમાં કે પેલામાં જમવાની વ્યવસ્થા નથી, ફક્ત સ્ટે, હોમ સ્ટે અને રહેવા માટેનું જ વ્યવસ્થા છે. અને તે સામાન્ય રીતે કોઈ બે રૂમ હોય, એક રૂમ હોય, ચાર રૂમ હોય, એવા સિંગલ માળના બધા છે. અને ત્યાં પણ એવી ફાયર એક્સ્ટિંગ્યુશરની બોટલોને એવી જરૂરી ચોખ્ખાઈ, સાફસફાઈ નિયમ અનુસાર જે મંજૂરી લેવાપાત્ર હોય તે તમામ મંજૂરી લઈ એને સમજૂત કરવામાં આવે છે. એ લોકો પણ એસોસિએશન લેવલે આવી જાણકારી આપેલી છે. જ્યાં સુધી એવું પહેલું ન થાય ત્યાં સુધી તમામે સ્વૈચ્છિક રીતે આવું વેપાર ધંધા કે જે કાંઈ હોય એ બંધ રાખેલ છે.